હેલો એવરીવન, શરૂ કરીશું 4 જાન્યુઆરીના કરંટ અફેર્સ. વિડીયોની શરૂઆત કરીએ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ સાથે. આજનો પહેલો આર્ટિકલ છે આજના દિવસ અંગેનો. આજે છે 4 જાન્યુઆરી, વર્લ્ડ બ્રેઇલ ડે. આંધળાઓ વાંચી શકે તે માટે લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. બ્રેઇલ લિપિ એ કાગળ પર ઉપસેલી હોય છે અને આંધળો વ્યક્તિ તેના પર આંગળી ફેરવીને લખાણને વાંચી શકે છે. તો લુઈસ બ્રેઇલે આ શોધ કરી હતી તે બદલ તેની યાદમાં 4 જાન્યુઆરીના રોજ પ્રતિવર્ષ વર્લ્ડ બ્રેઇલ ડે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ 106મા ક્રમની નેશનલ સાયન્સ કોંગ્રેસનું. તો તમે જાણો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 106મા ક્રમની રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસની શરૂઆત કરી છે પંજાબના જલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી LPUમાં. અગાઉ 105મા ક્રમની રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસ ભરાઈ હતી મણિપુરમાં. હવે 106મા ક્રમની ભરાઈ છે પંજાબના જલંધરમાં. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે લાલ બહાદુર શાસ્ત્રી, તેમણે નારો આપ્યો હતો જય જવાન જય કિસાન. પછી અટલ બિહારી વાજપેયીએ નારો આપ્યો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારો આપ્યો છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન. અને આ વખતની જે નેશનલ સાયન્સ કોંગ્રેસ છે તેની થીમ છે ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી. ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ નેશનલ કોંગ્રેસમાં વિશ્વભરના અને દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો કે જે નોબેલ પુરસ્કાર વિજેતા છે તેઓ આવ્યા છે. અને અહીંયા તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની જે માહિતી છે તેની આપ લે કરશે, એકબીજા સાથે શેર કરશે. ત્યારબાદનો આર્ટિકલ છે, નાસાનું ન્યૂ હોરાઇઝન્સ યાન છે તે સૌરમંડળના સૌથી દૂરના પદાર્થની મુલાકાતે પહોંચ્યું છે. આપણે જાણીએ છીએ કે નાસાનું ન્યૂ હોરાઇઝન યાન જે છે એ આપણી સૌરમંડળ છે, એ સૌરમંડળના છેવાડે આવેલો વિસ્તાર કે જે ક્વિપર બેલ્ટ તરીકે જાણીતો છે તેની મુલાકાત લેવા નીકળ્યું છે. તો તે પોતાના માર્ગમાં 1 જાન્યુઆરી 2019ના રોજ એક અલ્ટિમા થુલે નામના અવકાશી પદાર્થના સંપર્કમાં આવ્યું હતું. અને જ્યારે સંપર્કમાં આવ્યું ત્યારે આ અવકાશયાન અલ્ટિમા થુલે નામના પદાર્થથી માત્ર 3500 કિલોમીટર દૂર હતું. માત્ર 3500 કિલોમીટર દૂર હતું. હવે અલ્ટિમા થુલે જે છે એ પદાર્થ શું છે, એ ઉપગ્રહ છે, ઉલ્કા છે, શું છે તેની ઓળખ થઈ શકી નથી. પરંતુ એ ક્લિયર છે કે અલ્ટિમા થુલે નામના પદાર્થથી તે માત્ર 3500 કિલોમીટર દૂર હતું. આપણે યાદ રાખવાનું છે કે નાસાનું ન્યૂ હોરાઇઝન્સ યાન કે જે આપણા સૌરમંડળની છેવાડે આવેલા ક્વિપર બેલ્ટ સુધી પહોંચ્યું હતું અને ત્યાં તે અલ્ટિમા થુલે નામના એક અજાણ્યા અવકાશી પદાર્થની સંપર્કમાં આવ્યું હતું. તો આ છે અલ્ટિમા થુલે અને આ છે હોરાઇઝન અવકાશયાન. આ છે અલ્ટિમા થુલે. આ તમે જોઈ શકો છો, આ છે હોરાઇઝન અવકાશયાન અને આ છે અલ્ટિમા થુલે. અત્યારે તેને ફોટા મોકલ્યા છે પરંતુ તેના જે હાઈ ડેફિનેશન ફોટોઝ છે તે આવતા 20 મહિના લાગશે. એટલે લગભગ 2020નું વર્ષ ત્યાં સુધી આવી જશે. 2020ના અંત ભાગમાં એ ફોટા આપણને મળશે કે જ્યારે હોરાઇઝન યાન પાછું આવશે ત્યારે. ત્યારબાદ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળો શરૂ થઈ ચૂક્યો છે. આ ગરીબ કલ્યાણ મેળો 11મા ક્રમનો છે જેની શરૂઆત કરાવી છે વિજયભાઈ રૂપાણીએ પોરબંદરથી. અહીં તેમણે વિવિધ યોજનાઓના 3414 લાભાર્થીઓને 1.61 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કર્યું છે. આ મેળો રાજ્યભરમાં 3 દિવસ ચાલશે અને 33 જિલ્લાઓમાં કુલ 39 મેળા યોજાશે, જેમાં કુલ 11.83 લાખ લાભાર્થીઓને 2307 કરોડના સાધન સહાય આપવામાં આવશે, જેમાં કડિયા, લુહાર, સુથાર, પ્લમ્બર જેવા વંશ પરંપરાગત વ્યવસાયિકો છે તેમને સાધનો ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય અપાશે. તો તમે જોઈ શકો છો પોરબંદરમાં જે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી વિજયભાઈ રૂપાણીએ, તો ત્યાંની મહિલાઓને તેઓ પ્રેશર કુકરનું વિતરણ કરી રહ્યા છે. ત્યારબાદ ગુજરાત સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એક સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. ઇઝ ઓફ ડુઈંગની બાબતમાં ગુજરાત દેશમાં આગળ પડતું સ્થાન મેળવે એ માટે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. એકચ્યુઅલી શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એ અનુસાર કોઈ પણ નવી દુકાન ખોલવામાં આવે તો ત્યાં આગળ લાયસન્સ લેવું ફરજિયાત હતું, પરંતુ હવે લાયસન્સ લેવામાંથી મુક્તિ અપાઈ છે. એકવાર લાયસન્સ લઈ લીધા પછી એને વારંવાર રિન્યુ કરાવવું પડશે
નહીં. ત્યારબાદ ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી હતી કે બિન અનામત વર્ગના યુવાનોના શિક્ષણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને વિવિધ યોજનાઓનો લાભ લેવા માટેની વાર્ષિક મર્યાદા જે 3 લાખ હતી તે વધારીને કરાઈ છે 4.5 લાખ અને ઉચ્ચ અભ્યાસ માટે જે 15 લાખની લોન મળતી હતી તેની આવક પર્યંત 4.5 લાખ હતી તે વધારીને કરાઈ છે 6 લાખ અને અગાઉ તબીબી અને ટેકનિકલ અભ્યાસ માટેની લોનનો લાભ ગુજરાતમાં પ્રવેશ મેળવે ત્યારે જ મળતો હતો. હવે રાજ્યના અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, મેડિકલ કોલેજીસ છે, તેમાં પ્રવેશ માટે પણ પૈસા મળશે. આ ઉપરાંત એક ફેક્ટ જોવામાં નથી તે છે કે પહેલા વિદેશ અભ્યાસ માટે માત્ર અને માત્ર મેડિકલ સ્ટુડન્ટને જ લોન મળતી હતી, હવે કોમર્સ, આર્ટ્સ અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને પણ લોન મળશે. ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પ્રતિ વર્ષ દર મહિનાની 1 તારીખે વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ગવાયું નથી. આમ 13 વર્ષ જૂની પરંપરા તૂટી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે મુખ્યમંત્રી છે કમલનાથ, અને કમલનાથે 1 જાન્યુઆરીએ વંદે માતરમ ગીત ગાવાની ના પાડી હતી, પરંતુ પાછળથી એમણે ફેરવી તોડ્યું. પછી જ્યારે વિરોધ થયો વંદે, કારણ કે વંદે માતરમ ગીત એ આપણી સ્વતંત્રતાની લડાઈનું પ્રતીક હતું. આપણું જે સ્વતંત્રતાનું આંદોલન ચાલ્યું હતું તેમાં મુખ્ય નારો વંદે માતરમ હતું. બંગભંગની ચળવળનો મુખ્ય નારો હતો વંદે માતરમ. તો એ બંધ કરવામાં આવ્યું, તેથી વિરોધ ઉઠ્યો છે મધ્યપ્રદેશમાં. અને કમલનાથે એવી જાહેરાત કરી છે કે અભ્યાસ માટે પરંપરા બંધ કરવામાં આવી નથી, બહુ જલ્દી તેને ફરી શરૂ કરવામાં આવશે. હવે શરૂ કરીશું વન લાઇનર કરંટ અફેર્સ. આ તો પહેલો પ્રશ્ન છે, ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે કઈ 3 બેંકોના વિલયને મંજૂરી આપી દીધી છે? આજથી 3 મહિના પહેલા આ બેંકોના વિલયની વાત થઈ ગઈ હતી, હવે એને કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી ગઈ છે. તે 3 બેંકો છે, બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંક. આ 3 બેંકો મળીને SBI અને HDFC બેંક બાદ દેશની 3જા ક્રમની સૌથી મોટી બેંક બની જશે. વાત કરીએ બેંક ઓફ બરોડાની, તેનું વડુમથક આવેલું છે વડોદરાના અલકાપુરીમાં. તેની સ્થાપના કરી હતી 20 જુલાઈ 1908 રોજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. તેને CEO છે PS જયાકુમાર. અને તેની ટેગલાઇન છે, ટેગલાઇન પ્રમાણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પરીક્ષામાં ટેગલાઇન પૂછવાનો ટ્રેન્ડ નીકળ્યો છે. ટેગલાઇન છે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. ત્યારબાદ વાત કરીએ દેના બેંકની, તેનું વડુમથક આવેલું છે મુંબઈમાં. સ્થાપના થઈ હતી 26 મે 1938 રોજ. તેના CEO છે શ્રી કર્ણમ શેખર. ટેગલાઇન છે ટ્રસ્ટેડ ફેમિલી બેંક. ત્યારબાદ વિજયા બેંક, તેની સ્થાપના થઈ હતી 23 ઓક્ટોબર 1931 રોજ. વડુમથક છે બેંગલુરુમાં. CEO છે RA શંકર નારાયણ. અને તેની ટેગલાઇન છે ફ્રેન્ડ યુ કેન બેંક અપન. બીજો પ્રશ્ન છે આજનો, તાજેતરમાં ડિરેક્ટર જનરલ ઓફ ઓર્ડિનન્સ ફેક્ટરી DGOF અને ચેરમેન ઓફ ઓર્ડિનન્સ COF COA ફેક્ટરી બોર્ડ કોણ નિયુક્ત થયા છે? તો તેઓ બને છે સૌરભ કુમાર. કયા એરપોર્ટને ભારતમાં પ્રવેશ કરવા માટે અધિકારીત ચેકપોસ્ટ જાહેર કરવામાં આવેલ છે? એટલે કે ભારતમાં આવવું હોય તો આ એરપોર્ટ એક ચેકપોસ્ટનું કામ કરશે વિદેશીઓ માટે. તો આ એરપોર્ટ છે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જે આવેલું છે આંદમાન નિકોબારના પાટનગર પોર્ટ બ્લેરમાં. તો ચલો આપણે મેપમાં જોઈએ આંદમાન નિકોબાર ક્યાં આવેલું છે. તો આ છે આપણી પૃથ્વી, આ છે આપણું ભારત. અહીં આપણે ઝૂમ ઇન કરીશું બંગાળની ખાડીમાં, તો અહીં આવેલો છે આંદમાન નિકોબાર ટાપુઓ. આ સમગ્ર સમૂહ આંદમાન નિકોબાર ટાપુઓ તરીકે ઓળખાય છે. અને આંદમાન નિકોબારનું પાટનગર છે એ છે પોર્ટ બ્લેર. તો અહીંયા આવેલું છે પોર્ટ બ્લેર. અને હમણાં જ આજથી 2-2.5 મહિના પહેલા એ ઘટના બની હતી કે અમેરિકાનો નાગરિક જ્હોન એલન ચાઉ ની હત્યા કરવામાં આવી હતી. તો એ વિસ્તાર હતો નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ, જે અહીં આવેલું છે, જેના લોકો, જેના આદિવાસીઓ સેન્ટિનલીઝ તરીકે જાણીતા છે. અને જ્હોન એલન ચાઉ જે છે તે પોર્ટ બ્લેર થી બોટમાં બેસીને અહીં નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ ગયો હતો. અને આ આઇલેન્ડ પર ભારત સરકારે પ્રતિબંધ મૂકેલો છે, ત્યાં કોઈને જવાની પરવાનગી નથી. પરંતુ તે પ્રતિબંધ તોડીને પહોંચ્યો હતો કે જેના આદિવાસીઓએ તેની હત્યા કરી નાખી હતી. તે હતો નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ. અને તમને બીજો પ્રશ્ન પૂછાય કે આંદમાન નિકોબારથી સૌથી નજીક આવેલો દેશ કયો છે? તો તમારે એનો જવાબ આપવાનો છે મ્યાનમાર. શા માટે? તો અહીંયા
ઉત્તરે એક ટાપુ આવેલો છે, એ ટાપુ મ્યાનમારનો છે. આ જે ટાપુ તમે જોઈ રહ્યા છો આ ટાપુ મ્યાનમારનો છે, માટે કહી શકાય કે આંદામાન નિકોબારની સૌથી ઉત્તરે સૌથી નજીક આવેલો દેશ છે મ્યાનમાર. મ્યાનમાર કોકો આઇલેન્ડ જે છે, કોકો આઇલેન્ડ તરીકે જાણીતા છે, તે મ્યાનમાર હસ્તગત છે અને ભારતથી આંદામાન નિકોબાર ઘણા જ દૂર છે. સર્વકાલીન મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચનું અવસાન થયું છે, તેઓનું નામ શું હતું? તો સચિન તેંડુલકરના કોચનું નામ હતું રમાકાંત આચરેકર. રમાકાંત આચરેકરને તેમના યોગદાન બદલ 1990માં દ્રોણાચાર્ય પુરસ્કાર અપાયો હતો અને 2010માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ અપાયો હતો. તેમણે સચિનને કોચિંગ આપ્યું હતું જ્યારે સચિન સ્કૂલ ક્રિકેટમાં રમતા હતા અને ત્યારબાદ તેમની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સીસીઆઈએ પોતાના સચિવ તરીકે કોની નિયુક્તિ કરી છે? તો સીસીઆઈએ પોતાના સચિવ બનાવ્યા છે પ્રમોદ કુમાર સિંહને. ISRS ઇન્ડિયન સોસાયટી ફોર રિમોટ સેન્સિંગ એ નેશનલ જીઓસ્પેશિયલ એવોર્ડ ફોર એક્સલન્સ 2017 કોને એનાયત કર્યો છે? આ એવોર્ડ આપ્યો છે જયંત કુમાર ઘોષને. સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે PSU તેલ કંપનીઓ EIL અને કોની વચ્ચે MOU કરવામાં આવ્યા છે? તો PSU તેલ કંપનીઓ EIL અને IIT બોમ્બે વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જો પરીક્ષામાં પૂછાશે તો માત્ર બોમ્બેનું જ નામ પૂછાશે, એવું પૂછાશે કઈ IIT સાથે PSU તેલ કંપનીઓ અને EIL એ MOU કર્યા છે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે? તો કર્યા છે IIT બોમ્બે સાથે. PSU નું પૂરું નામ થાય છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, જાહેર ક્ષેત્રની કંપનીઓ. હરિયાણા સરકારે કઈ નદીના કાયાકલ્પ માટે 11 પરિયોજનાઓને મંજૂરી આપી છે? તો આ નદી છે સરસ્વતી નદી, એના કાયાકલ્પ માટે 11 પરિયોજનાઓની મંજૂરી આપી છે. અને રાજસ્થાનમાં જે ઘગ્ગર હાકર નદી છે તે નદી સરસ્વતી નદીની જ શાખા નદી છે એવું મનાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે કયા રાજ્યની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સંશોધન માટે મંજૂરી આપી દીધી છે? તો આ જનજાતિઓ છે અરુણાચલ પ્રદેશની, અરુણાચલ પ્રદેશમાં ST યાદીમાંથી અબોર જનજાતિને દૂર કરવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત આ ST જે યાદી છે તેમાં વિશ્મી કામન, ઈદુ અને તરાવ જનજાતિઓને સમાવવામાં આવશે. પાકિસ્તાનના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ નિયુક્ત થયા છે? પાકિસ્તાનના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે આસિફ સઈદ ખોસા અને તેઓ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારનું સ્થાન લેશે. શું તમે મને કોમેન્ટમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ જણાવી શકશો? પાકિસ્તાનના વડા છે ઇમરાન ખાન, પરંતુ રાષ્ટ્રપતિ કોણ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ઓગસ્ટ 2018માં વિશ્વ જૈવ ઇંધણ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લોન્ચ કરેલ એકીકૃત પર્યાવરણ મેનેજમેન્ટ સિસ્ટમ પરિવેશ ને કઈ તારીખથી અમલમાં મૂકવામાં આવનાર છે? પહેલા તમને ખબર હોવી જોઈએ કે વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો. વર્લ્ડ બાયોડીઝલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો, સોરી બાયોફ્યુઅલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે ઉજવવામાં આવ્યો હતો 10 ઓગસ્ટના રોજ. 10 ઓગસ્ટના રોજ એ દિવસે વડાપ્રધાન મોદીએ એકીકૃત પર્યાવરણ મેનેજમેન્ટ સિસ્ટમ પરિવેશને લોન્ચ કર્યો હતો. એ અમલમાં આવશે 15 જાન્યુઆરી 2019. તેનું પૂરું નામ છે પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ એન્ડ વર્ચ્યુઅસ એન્વાયરમેન્ટલ સિંગલ વિન્ડો હબ, અને તે કાર્ય કરશે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ, વન અને વાતાવરણ પરિવર્તન વિભાગ હેઠળ. તો આ છે પરિવેશ. તાજેતરમાં SBI લાઈફ ઇન્સ્યોરન્સે કોની સાથે ભાગીદારી કરી છે? તો તેમણે ભાગીદારી કરી છે અલ્હાબાદ બેંક સાથે પોતાનો વીમો વેચવા માટે. કયા રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 80% સુધીનો ઘટાડો નોંધાયો છે? આ રાજ્ય છે ઓરિસ્સા. ઓરિસ્સામાં મેલેરિયાના કેસોમાં 80% ઘટાડો નોંધાયો છે અને ઓરિસ્સા એ જ રાજ્ય છે કે જ્યાં હમણાં હોકી વિશ્વકપ રમાઈ ગયો, કે જેણે પોતાનો પહેલો ટ્રાઇબલ એટલાસ લોન્ચ કર્યો હતો. અને ઓરિસ્સાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશી લાલ. કયા રાજ્યની સરકારે યુવાનોને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે? આ રાજ્ય છે પંજાબ, એવી જાહેરાત કરી છે. ડિટેલ હજુ પછી આપણને જાણવા મળશે. આ ઉપરાંત પંજાબના મંત્રીમંડળે શિક્ષકોની બદલીને સરળ બનાવવા માટે ઓનલાઈન ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં
આસામ સમજૂતીની કલમ 6 ને લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતી ક્યારે કરવામાં આવી હતી? તો આસામ સમજૂતી કરવામાં આવી હતી 15 ઓગસ્ટ 1985 ના રોજ. બાય મિસ્ટેક કાલનો ક્વેશ્ચન લેવાઈ ગયો છે. રેલવે બોર્ડ ના નવા ચેરમેન તો તે બન્યા છે વિનોદ કુમાર યાદવ. તેમણે સ્થાન લીધું છે અશ્વિની લોહાની. હવે વાત કરીશું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશે. તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી નાટો વિશે, આજે ચર્ચા કરીશું સાર્ક વિશે. સાર્ક નું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. એનું વડું મથક આવેલું છે કાઠમંડુ, નેપાળના પાટનગરમાં. તેની સ્થાપના થઈ હતી 8 ડિસેમ્બર 1985 ના રોજ. તેના સેક્રેટરી જનરલ છે પાકિસ્તાનના અમજદ હુસેન. 8 દેશો છે અફઘાનિસ્તાન, ઇન્ડિયા, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા એન્ડ માલદીવ્સ. ચીન અને મ્યાનમાર એ સાર્કના સભ્યો નથી. ચીન ઈચ્છે છે પરંતુ ભારત તેનો વિરોધ કરી રહ્યું છે. અને ગઈ વખતે સાર્કની બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હતી, પરંતુ ભારતે તેમાં ભાગ લેવા ના પાડતા રદ થઈ હતી. ભારતે તેમાં પઠાણકોટમાં થયેલા હુમલાના કારણે ભાગ લીધો ન હતો. અને આ વખતે પણ સાર્કની બેઠક પાકિસ્તાનમાં થનાર છે. હવે જોવાનું એ રહે છે કે ભારત સરકારનો જે દ્રષ્ટિકોણ છે તે કેવો છે. હવે વાત કરીશું નેશનલ પાર્ક. તો આપણે નેશનલ પાર્કની સિરીઝનો 4th નેશનલ પાર્ક છે. એના વિશે બહુ ડિટેલમાં જાણવાનું નથી, ખાલી આપણે નામ યાદ રાખવાનું છે કે કિસ્તવાર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે. તે આવેલું જમ્મુ કાશ્મીરમાં. તેની સ્થાપના થઈ હતી 1981. જમ્મુ કાશ્મીરના કુલ 5 નેશનલ પાર્ક છે. એ પૈકીના 4 આપણે કવર કરી લીધા છે. જ્યારે આ નેશનલ પાર્કની સિરીઝ શરૂ કરી તે પહેલો કવર કર્યો હતો હેમિસ નેશનલ પાર્ક, જે ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે અને દીપડા માટે જાણીતો છે. ત્યારબાદ આપણે જોયું તો દચીકામ નેશનલ પાર્ક, જે કાશ્મીરી હરણ માટે જાણીતો છે. પછી આપણે જોયો સલીમ અલી નેશનલ પાર્ક, આજે જોયું કિશ્તવાર નેશનલ પાર્ક. આવતીકાલે ચર્ચા કરીશું કાઝીનાગ નેશનલ પાર્કની. તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.